આજે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપી હતી અને કેન્દ્રીય મંત્રીએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની જાહેર માર્ગોની સફાઈ કરી હતી. આજે ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે આયોજન કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવોએ શહેરના સહભાગી બની જાહેર માર્ગોની સાફ સફાઈ કરી હતી. આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જન્મ જયંતિ પ્રસંગે મહાત્માજીની પ્રતિમાને સૂતરની આંટીથી કાર્યકર્તાઓએ અને આગેવાનોએ સન્માનવાનો કાર્યક્રમ યોજ્યો હતો. મહાત્માજીને અતિ પ્રિય અને આઝાદી વખતે આઝાદીની લડતનો એક ભાગ, એક ખાદી પ્રવૃત્તિ પૂજ્ય મહાત્માજીએ વિકસાવી હતી. અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2 તારીખ મહાત્માજીની જન્મ જયંતિની ઉજવણી માટે ખાદી ખરીદવી એવો કાર્યક્રમ દેશભરના કાર્યકર્તાઓને આપ્યો છે. એના ભાગરૂપે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અમરેલી ખાદી ભવન ખાતે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ કૌશિકભાઈ, અમારા સંસદ સભ્ય ભાઈ શ્રી નારણભાઈ, અમારા દૂધ સંઘના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ, શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ, મહિલા મોરચાની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ખાદી ખરીદવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ખાદી ખરીદી પાછળની પ્રધાનમંત્રીની મંશા છે કે તહેવારોની અંદર આપ જેટલી પણ ખાદીની ખરીદી કરશો એટલી છેવાડાના માણસને રોજીરોટી આપી અને એમના પરિવારમાં દિવાળીની ઉજવણી કરવાનું આજથી આયોજન ગણાશે એવી ઊંડા ભાવના સાથે જિલ્લા ભાજપની ટીમે ખાદી ખરીદીનો કાર્યક્રમ કર્યો છે. જિલ્લાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.